સૌને નમસ્તે એડિટ મોલેક્યુલ્સ આધારિત ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું પરમાણુઓને ઉમેરવું અને રદ કરવું બોન્ડ્સ ઉમેરવું અને રદ કરવું બોન્ડ્સ ફેરવવું બોન્ડની લંબાઈને બદલવું હાઇડ્રોજનને મિથાઇલ જૂથમાં બદલવું કોપી કરવું પેસ્ટ કરવું અને સ્ટ્રક્ચરને જોડવું અહીં હું ઉપયોગ કરી રહ્યો છું Ubuntu Linux OS version 14.04 Avogadro version 1.1.1 આ ટ્યુટોરિયલને અનુસરવા માટે તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ જો નહીં તો સંબંધિત ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અહીં હું ટર્મિનલનો ઉપયોગ કરીને Avogadro કેવી રીતે ખોલવું તે બતાવીશ ટર્મિનલને ખોલવા માટે કંટ્રોલ ઓલ્ટ અને ટી કીઓ એક સાથે દબાવો પ્રોમ્પ્ટ પર Avogadro ટાઈપ કરો અને એન્ટર દબાવો Avogadro એપ્લિકેશન વિન્ડો ખુલે છે નિર્દેશન માટે હું ફ્રેગમેન્ટ લાઇબ્રેરીમાંથી એન બ્યુટેન નો અણુ પ્રદર્શિત કરીશ બિલ્ડ મેનુ પર ક્લિક કરો ઇન્સર્ટ ફ્રેગમેન્ટ ની તરફ જાઓ ઇન્સર્ટ ફ્રેગમેન્ટ ડાયલોગ બોક્સ દેખાય છે ફ્રેગમેન્ટ્સની સૂચિમાંથી અલ્કેન્સ ફોલ્ડર ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો ડ્રોપ ડાઉનમાંથી બ્યુટેન ડોટ સીએમએલ પસંદ કરો જે દૃશ્યમાન છે ઇન્સર્ટ બટન પર ક્લિક કરો ઇન્સર્ટ ફ્રેગમેન્ટ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે એક્સ પર ક્લિક કરો બ્યુટેન અણુ વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે અને પેનલ પર દેખાય છે હાઇલાઇટિંગને કાઢવા માટે કંટ્રોલ શિફ્ટ અને એ કીઝ એક સાથે દબાવો યોગ્ય ગોઠવણી માટે નેવિગેશન ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને ફેરવો હવે આપણે શીખીશું કે અણુમાં પરમાણુઓ કેવી રીતે ઉમેરવું ટૂલ બાર પર ડ્રો ટૂલ આઇકોન પર ક્લિક કરો અંતિમ કાર્બન પરમાણુ પર ક્લિક કરો અને પેનલ પર ડ્રેગ કરો કાર્બન પરમાણુ જરૂરી હાઇડ્રોજન સાથે જોડાય છે હવે આપણી પાસે પેનલ પર પેન્ટેનનો અણુ છે એ જ રીતે અલ્કિન્સની શ્રેણી બનાવવા માટે તમે ડ્રો ટૂલનો ઉપયોગ કરીને પરમાણુઓ ઉમેરી શકો છો એક નવી વિન્ડો ખોલો ડ્રો ટૂલનો ઉપયોગ કરીને પ્રોપેન દોરો ઇથેન અણુ મેળવવા માટે હાઇડ્રોજન સાથે અંતિમ કાર્બન પરમાણુ કાઢી નાખીએ પરમાણુઓ કાઢવા માટે ટૂલબાર પર સિલેક્શન ટૂલ આઇકન પર ક્લિક કરો છેલ્લા કાર્બન પરમાણુને પસંદિત કરવા માટે તે ઉપર ક્લિક કરીને ટ્રેક કરો પસંદ થયેલ પરમાણુઓ વાદળી રંગમાં દેખાય છે કાઢી નાખવા માટે બેકસ્પેસ દબાવો વૈકલ્પિક રીતે તમે એડિટ મેનુમાં ક્લિયર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો ફરી કરવા માટે એક સાથે કંટ્રોલ અને ઝેડ કીઝ દબાવો અમારે એક અણુમાં બોન્ડ કેવી રીતે ઉમેરવા અને કાઢવા હું તે દર્શાવીશ બોન્ડ્સ ઉમેરવા ટૂલબાર પર ડ્રો ટૂલ આઇકન પસંદ કરો ડ્રો સેટિંગ્સ મેનુ ડાબી બાજુ ખુલે છે મૂળભૂત રીતે એલિમેન્ટ ડ્રોપ ડાઉન સૂચિમાં કાર્બન પસંદ થયેલ છે ડબલ બોન્ડ રજૂ કરવા માટે બોન્ડ ઓર્ડર ડ્રોપ ડાઉનમાંથી ડબલ પસંદ કરો ડબલ બોન્ડમાં બદલવા માટે C1 અને C2 વચ્ચેની બોન્ડ પર ક્લિક કરો ડબલ બોન્ડને ટ્રિપલ બોન્ડમાં બદલવા માટે બોન્ડ ઓર્ડર માંથી ટ્રિપલ પસંદ કરો બોન્ડ પર ક્લિક કરો બોન્ડ કાઢી નાખવા માટે જમણા માઉસ બટન દબાવી રાખો અને બોન્ડ્સ પર ક્લિક કરો પરિણામે આ બે અલગ અલગ અણુઓ બને છે ચાલો અણુઓ ફરી જોડીએ એક અણુના કાર્બન પર ક્લિક કરો ટ્રેક કરો અને અન્ય અણુના કાર્બન પર ક્લિક કરો અમે બોન્ડ સેન્ટ્રિક મેનિપ્યુલેશન ટૂલનો ઉપયોગ કરીને બોન્ડ ફેરવી શકીએ છીએ અને બોન્ડની લંબાઈ બદલી શકીએ છીએ ટૂલબાર પર બોન્ડ સેન્ટ્રિક મેનિપ્યુલેશન ટૂલ પર ક્લિક કરો બોન્ડ સેન્ટ્રિક મેનિપ્યુલેટ સેટિંગ્સ મેનુ ડાબી બાજુએ ખુલે છે મૂળભૂત રીતે શો એંગલ્સ અને સ્નેપ ટુ બોન્ડ્સ તપાસવામાં આવે છે સ્નેપ ટુ થ્રીશોલ્ડ એ 10 ડિગ્રી પર સેટ છે યુઝર્સ જરૂરિયાતો મુજબ સેટિંગ્સની પોતાની પસંદગી કરી શકે છે એંગલ્સ બતાવવા માટે બે પરમાણુઓ વચ્ચેના બોન્ડ્સ પર ક્લિક કરો અમારે બોન્ડ્સના રોટેશન પ્લેનને ઠીક કરવાની જરૂર છે
તમે ઈચ્છો તે સપાટીને ઠીક કરવા માટે બોન્ડ પર ક્લિક કરો અને ઉપરની તરફ અથવા નીચેની તરફ ખસેડો. પરમાણુ વચ્ચેની સપાટી વાદળી અથવા જળારંગમાં દેખાય છે. ફેરવવા માટે એક પરમાણુ પર ક્લિક કરો અને ખસેડો. પરમાણુઓ સાથે જોડાયેલ બોન્ડ નિશ્ચિત સપાટીમાં ફરે છે. બોન્ડની લંબાઈને બદલવા માટે જમણું માઉસ બટન દબાવી રાખો અને ટ્રેક કરો. હવે અમે બતાવીશું કે હાઇડ્રોજનને કેવી રીતે મિથાઇલ જૂથોમાં બદલવું. બિલ્ડ મેનુ પર ક્લિક કરો અને ચેન્જ એચ ટુ મિથાઇલ પર ક્લિક કરો. બધા હાઇડ્રોજન્સ હવે મિથાઇલ જૂથો દ્વારા બદલવામાં આવ્યા છે. ફેરફારોને પૂર્વવત કરવા કંટ્રોલ અને ઝેડ કીઝ એકસાથે દબાવો. આપણે એક ચોક્કસ હાઇડ્રોજન પરમાણુ પણ પસંદ કરી શકીએ છીએ અને તેને મિથાઇલ ગ્રુપમાં બદલી શકીએ છીએ. ટૂલબાર પર સિલેક્શન ટૂલ આઇકોન પર ક્લિક કરો. પસંદ કરવા માટે અંતિમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પર ક્લિક કરો. બિલ્ડ મેનુ પર જાઓ અને ચેન્જ એચ ટુ મિથાઇલ પર ક્લિક કરો. પસંદ કરેલ હાઇડ્રોજન એ મિથાઇલ ગ્રુપ દ્વારા બદલાઈ જાય છે. નાપસંદ કરવા માટે એકસાથે કંટ્રોલ શિફ્ટ અને એ કીઝ દબાવો. ચાલો આપણે એક નજર કરીએ કેવી રીતે કોપી પેસ્ટ થાય છે અને સ્ટ્રક્ચર્સ જોડાય છે. નવી વિન્ડો ખોલવા માટે ફાઇલ ન્યૂ પર ક્લિક કરો. અમે માલ્ટોસ અણુ બનાવવાનું શીખીશું. માલ્ટોસ બે ગ્લુકોઝ અણુઓનો બનેલો છે. ગ્લુકોઝ અણુ દાખલ કરવા માટે બિલ્ટ મેનુ પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને ઇન્સર્ટ ફ્રેગમેન્ટ પર ક્લિક કરો. ઇન્સર્ટ ફ્રેગમેન્ટ ડાયલોગ બોક્સ દેખાય છે. સૂચિ નીચે સ્ક્રોલ કરો અને સાયકલિક સુગર ફોલ્ડર્સ પર ક્લિક કરો. સબ મેનુ દેખાય છે. નીચેની તરફ જાઓ અને બીટા ડી ગ્લુકો પાયરાનોસ ડોટ સીએમએલ પસંદ કરો. ઇન્સર્ટ બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ બંધ કરો. બીટા ડી ગ્લુકો પાયરાનોસ ડોટ સીએમએલ વાદળી રંગમાં પેનલ પર દેખાય છે. હેન્ડ ટૂલનો ઉપયોગ કરીને તેને કેન્દ્રમાં ખસેડો. ચાલો આપણે અન્ય ગ્લુકોઝ અણુને કોપી કરીએ અને પેસ્ટ કરીએ. મેનુ બાર ઉપર એડિટ મેનુ પર ક્લિક કરો અને કોપી પર ક્લિક કરો. ફરીથી એડિટ મેનુને સ્ક્રોલ કરો અને પછી પેસ્ટ પર ક્લિક કરો. કૃપા કરીને નોંધ લો, કોપી પેસ્ટ ઓપરેશન દરમિયાન ક્ષણ માટે વિન્ડો ધૂંધળી થાય છે અને પછી રિકવર થાય છે. પેનલ પર હાલના અણુ પર એક નવો અણુ કોપી અને પેસ્ટ થાય છે. કર્સર એક હેન્ડ ટૂલમાં બદલાય છે. મૂળ અણુમાંથી કોપી કરેલ અણુ ખસેડો. હવે પેનલ પર આપણી પાસે બે અલગ અણુઓ છે. નાપસંદ કરવા માટે કંટ્રોલ શિફ્ટ અને એ કીઝ એકસાથે દબાવો. ચાલો અણુઓ લેબલ કરીએ. લેબલિંગ તમામ પરમાણુઓની સ્થિતિ ઓળખવામાં મદદ કરે છે. લેબલ કરવા માટે ડિસ્પ્લે ટાઇપ્સ ડ્રોપડાઉનમાંથી લેબલ ચેકબોક્સ પર ક્લિક કરો. માલ્ટોસ મેળવવા માટે અમારે પાણીનું અણુ દૂર કરવાની જરૂર છે. પ્રથમ અણુ C1 પરના OH ગ્રુપ અને બીજા અણુના C9 પરના હાઇડ્રોજનને કાઢી નાખો. ડ્રો ટૂલ સેટિંગ્સમાં કાર્બન પસંદ કરો. બોન્ડ ઓર્ડરને સિંગલ તરીકે પસંદ કરો. એડજસ્ટ હાઇડ્રોજન્સ ચેકબોક્સને અનચેક કરો. પ્રથમ અણુના C1 અને બીજા અણુના C9ને ઓક્સિજન પરમાણુ દ્વારા જોડવા માટે ક્લિક અને ડ્રેગ કરો. આપણે જ્યોમેટ્રી ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર છે. ઓટો ઓપ્ટિમાઇઝેશન ટૂલ પસંદ કરો. ઓટો ઓપ્ટિમાઇઝેશન સેટિંગ્સ મેનુ ડાબી બાજુ પર દેખાય છે. MMFF94 ફોર્સ ફિલ્ડ પસંદ કરો અને સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ઓપ્ટિમાઇઝેશન પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. તમે હવે લેબલો કાઢી શકો છો. આપણે હવે માલ્ટોસ પેનલ પર ઓપ્ટિમાઇઝ સ્ટ્રક્ચર ધરાવીએ છીએ. ચાલો સારાંશ કરીએ. આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા, પરમાણુઓ ઉમેરતા અને રદ કરતા, બોન્ડ્સ ઉમેરતા અને રદ કરતા, બોન્ડ્સ ફેરવતા, બોન્ડની લંબાઈ બદલતા, હાઇડ્રોજનને મિથાઇલ જૂથમાં બદલતા,
કોપી પેસ્ટ અને સ્ટ્રક્ચર જોડતા અસાઇનમેન્ટ તરીકે ડ્રો ટૂલનો ઉપયોગ કરીને બ્યુટેન અણુ બનાવો તેને 2-3 ડાયમિથાઇલ બ્યુટેનમાં રૂપાંતરિત કરો બોન્ડ ફેરવો અને બોન્ડ લંબાઈને બદલો સેલ્યુલોઝ પર એક અણુ બનાવો સંકેત ડી ગ્લુકોઝ મોનોમર ઇન્સર્ટ ફ્રેગમેન્ટ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે UFF ફોર્સ ફિલ્ડનો ઉપયોગ કરીને જ્યોમેટ્રી ઓપ્ટિમાઇઝ કરો આ વિડિયો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો અમે સ્પોકન ટ્યુટોરિયલનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ અમારો સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને NMEICT MHRD ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફંડ આપવામાં આવે છે આ ટ્યુટોરિયલનું ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું સંદીપ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર